સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ભારતની સદીઓ ઘણી છે, આજના એક બે સામયિક લખવા વાળા લોકો લખે કે પદ્માવતીનું પાત્ર કાલ્પનિક છે. પદ્માવતી કાલ્પનિક હોય જ ન શકે. તમે ચિત્તોડગઢ નો ઇતિહાસ નામનું પુસ્તક નથી વાંચ્યું એમને કે ત્યાંનો કુંભા મહેલ છે એ શું કાલ્પનિક છે? ત્યાંનો ગૌમુખ નામનું સ્થાન છે એ શું કાલ્પનિક છે? અરે મેવાડ કા ઇતિહાસ નામનો ગ્રંથ શું કંઈ કાલ્પનિક છે? અરે 16,000 મહિલાઓ એક સાથે જોહર કર્યું એ શું કાલ્પનિક છે? પદ્માવતી કાલ્પનિક પાત્ર છે. જો એ કાલ્પનિક પાત્ર હોય તો એ ઉદયપુર પાસેનું ગામ છે જેનું નામ છે દરીબા. એ દરીબા ગામનો શિલાલેખ ખોટો હોવો જોઈએ. દરીબાના શિલાલેખમાં લખેલું છે રત્નસિંહનો શાસનકાળ પદ્માવતીનો, એમાં ઉલ્લેખ છે રતનસિંહનો કાર્યકાળ 1 વર્ષ 1 મહિનો અને 5 દિવસ માટે છે. કેટલા ઇતિહાસો કેવા! ભારતની નારીઓના ઇતિહાસો ગણવા જઈએ, તમે ક્યારેક ક્રાંતિકારી કોષ નામનો ગ્રંથ ખોલજો, જેટલા પુરુષોના ચરિત્રો લખેલા છે એનાથી વધારે તો સ્ત્રીના ચરિત્ર છે. આજે વિશ્વ મહિલા દિવસ છે તો એ મહિલાઓને વંદન છે, સતીઓને વંદન છે, આર્ય નારીઓને વંદન છે જેણે દેશ માટે સૌથી મોટું યોગદાન આપ્યું છે. એવા તો ઘણા બધા ચરિત્રો છે, એ રાણી લક્ષ્મીબાઈથી લઈ લ્યો અને છેલ્લે સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ સુધી લઈ લ્યો જેણે દેશ માટે કંઈક કર્યું છે. એ ભારતની આર્ય નારીએ અનસૂયાએ અત્રિના બંનેથી જેણે અનસૂયાએ 3 બાળકો બનાવી દીધા, વિચારો, બ્રહ્મા વિષ્ણુ મહેશને. અને એ અનસૂયાના લગ્ન દેવહૂતિથી તો માં કરતા દીકરી વૈધા. અને અનસૂયાના અત્રિ સાથે વિવાહ થયા પછી શ્રદ્ધા નામની દીકરીના લગ્ન અંગીરા સાથે થયા જેનાથી ઉતથ્ય અને બૃહસ્પતિ નામના પુત્ર થયા. અવિરભૂ નામની દીકરી હતા એના લગ્ન પુલસ્ય સાથે થયા જેનાથી અગસ્ત્ય આદિ પુત્રો થયા. ગતિના વિવાહ પુલ સાથે થયા, વરિયાન આદિ એના પુત્રો થયા અને ક્રિયાના લગ્ન ક્રતુ સાથે થયા. ક્રિયાથી 60,000 દીકરાઓ ઉત્પન્ન થયા એનું નામ વાલખિલ્ય છે. સાંજના સૂર્યનો રથ જતો હોય તો સાંજના એની રથની પાછળ ચોખા લઈને બોલતા જતા હોય, અસ્તુ અસ્તુ અસ્તુ, એટલે સાંજના સમયે કંઈ આડાવડું બોલાય નહીં, બાકી એવું થઈ જાય. વાલખિલ્ય કહી દે અસ્તુ એટલે થઈ જાય. સાંજના સમયે કોઈ માગવા એવા ન કહેવાય કે ભાઈ હું એ તારા જેવો છું, થઈ જાય એના જેવા. વાલખિલ્ય અસ્તુ અસ્તુ બોલતા જતા હોય. અરુંધતીના લગ્ન વશિષ્ઠ સાથે થયા. સુરોચી, મિત્ર, ઉલ્બણ, વસુ, જ્યુભાન આવા પુત્રો થયા. અને પછી આગળ જતા ચિત્તીના લગ્ન અથર્વા સાથે જેનાથી દધીચી નામના પુત્ર થયા. ખ્યાતિના લગ્ન ભૃગુ સાથે થયા, એનાથી ધાતા અને વિધાતા થયા, એના જ કુટુંબમાં મૃકંડ થયા અને એના જ પરિવારમાં માર્કંડ થયા. આવી રીતે લગ્નની બધી વાતો કરી અને આખો ચોથો સ્કંદ આપવામાં આવ્યો છે. આ તૃતીય સ્કંદ પૂરો થઈને હવે ચોથો સ્કંદ છે એને વિસર્ગ લીલા કહેવાય. વિસર્ગ પૌરુષમ સ્મૃતઃ, ભગવાનનું પરાક્રમ એને વિસર્ગ કહેવાય. વિસર્ગ એટલે ભગવાનનું પરાક્રમ. અને આ પરાક્રમ માટે અહીંયા 31 અધ્યાય આપ્યા છે ચોથા સ્કંદમાં, જેની અંદર 12 સૂર્ય, 11 રુદ્ર અને 8 વસુ. સૌથી પહેલા 7 અધ્યાય છે ધર્મ પ્રકરણ છે. અને એ ધર્મ પ્રકરણ છે, ધર્મ પ્રકરણમાં ધર્મ યજ્ઞાત્મક છે. યજ્ઞ 7 પ્રકારના હોય, અગ્નિષ્ટોમ, ઉખ્ય, ષોડશી, અતિરાત્ર અને આપ્ત, અરિયામ અને વાજપેય, એ 7-7 અધ્યાય યજ્ઞના અધ્યાયો છે. બીજા 5 અધ્યાયો છે અર્થ પ્રકરણના છે. ધ્રુવને અર્થસિદ્ધિ કેવી રીતે થઈ એના માટેની કથા છે. અર્થસિદ્ધિ એટલે સાધન, સાધ્ય, ઉપદેશપણું, વૈરાગ્ય, ફલની પ્રાપ્તિ કેમ થઈએ છે. 11 અધ્યાય કામ પ્રકરણના છે, પૃથુ મહારાજનું ચરિત્ર છે. 11 ઇન્દ્રિયો દ્વારા ભગવાનને કેમ ભજાય. અને છેલ્લા 8 અધ્યાય છે એ મોક્ષ પ્રાપ્તિના છે. અને મોક્ષ પ્રાપ્તિના ભાવોનું વર્ણન પણ કર્યું છે. અહીંયા કહ્યું છે ચોથા સ્કંદમાં એક દેવહૂતિનું ચરિત્ર જોયું, હવે આકૃતિ અને પ્રસૂતિ નામની દીકરીનું જીવન જોઈએ. મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગનિરે આકૃતિર્દેવભૂતિશ્ચ પ્રસૂતિ. અહીંયા બીજી દીકરીનું નામ હતું આકૃતિ. આકૃતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા હતા અને એ લગ્નથી બે યુગલ ઉત્પન્ન થયા, યજ્ઞ નારાયણ. અને પુત્રિકા ધર્મ પાડ્યો. પહેલો દીકરો દીકરીનો આવે એ દીકરીના મા બાપને અહીંયા મોકલે એને પુત્રિકા ધર્મ કહેવાય.
આ યજ્ઞ નારાયણ દક્ષિણાના લગ્ન થયા, એનાથી 12 પુત્રો થયા, તોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઇડસ્પતિ આદિ, અને પછી સૌથી નાની દીકરી એટલે પ્રસૂતિ મનુ અને શત્રુપાની, એના લગ્ન દક્ષની સાથે થયા હતા. દક્ષ અને પ્રસૂતિથી 16 કન્યાઓ થઈ, એમાં 13 ધર્મ સાથે પરણાવી, શ્રદ્ધા, મૈત્રી, શાંતિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા અને તિતિક્ષા. તમારી પ્રતિક્ષા, તમારી તિતિક્ષા, તમારું સહન કરવું હોય ને ધર્મ સાથે જોડાવવું જોઈએ તો સાચું છે. તમારી ઉન્નતિ ગમે એટલી થાય ધર્મ સાથે જોડો. તમારી ઉન્નતિમાં તમારા એકનું કોઈ કામ નથી, હજારો લોકોનો સહયોગ છે ત્યારે તમારી ઉન્નતિ થઈ. હું તો મારા ઉપર જ વારંવાર કહું છું કે મારી ઉન્નતિ થઈ એની સૌથી મોટામાં મોટું કારણ હોય તો સૌથી પહેલાં મારા માતા પિતા છે મારી ઉન્નતિની પાછળનું કારણ. તમારી ઉન્નતિ ધર્મ સાથે જોડી દો. મારી ઉન્નતિની પાછળ મારા પ્રાથમિક શાળાના શિક્ષકોનું યોગદાન છે. મારી ઉન્નતિની પાછળ મારા પાઠશાળામાં ભણાવવાવાળા મારા ગુરુજી પ્રમોદભાઈ અને મહેશભાઈનું યોગદાન છે. મારી ઉન્નતિની પાછળનું કારણ કાશીમાં મારા નિઃશુલ્ક મને અધ્યયન કરાવવાળા મારા ગુરુજી ઢુંઢીરાજ ગુરુજી, રમાશંકર મિશ્ર, અનિલભાઈ ગુરુજીનું યોગદાન છે. એના પછી અમે PhD થયા, બધામાં નોકરી કરી, અને છેલ્લે અત્યારે કથાકાર તરીકે અમે બેસીએ. અમે ગમે એટલું અમને આવડતું હોય પણ તમારા જેવા યજમાન ન મળે ને તો એ અમે કંઈ પીરસી ન શકીએ. તમારું પણ યોગદાન છે અમારી ઉન્નતિમાં. એક પણ તમારી ઉન્નતિમાં ઘણા લોકોનો હાથ હોય, એક હાથે તાલી ન વાગે, હાથ માટે બે હાથ લગાડવા પડે તો તાલી વાગે. તમારી ઉન્નતિ ધર્મ સાથે જોડી દો, બાકી એની અંદર અહંકાર આવશે. તમારી શ્રદ્ધા ધર્મ સાથે જોડી દો, તમારી મૈત્રી એની સાથે જો, તમારી શાંતિ ધર્મ સાથે જોડી દો, અને ધર્મ સાથે શ્રદ્ધાને જોડશો તો એનાથી જે પુત્ર થયો એનું નામ હતું શુભ. તમે શ્રદ્ધાને ધર્મ સાથે જોડો તો તમને શુભની જ પ્રાપ્તિ થશે. તમે મૈત્રીને ભગવાન સાથે જોડી દો તો પ્રસન્નતા પ્રાપ્ત થશે. તમે દયાને ધર્મ સાથે જોડી દો તો અભયત્વ આવી જશે. તમે શાંતિને ભગવાન સાથે જોડી દો તો સુખ પ્રાપ્તિ થશે. તમે તમારા જીવનની પુષ્ટિને જોડી દો ભગવાન સાથે તો તમને સ્વમાન એટલે સ્મય પ્રાપ્ત થશે. તમે ક્રિયાને ભગવાન સાથે જોડી દો તો તમને યોગ, કર્તવ્ય, પરાયણતા પ્રાપ્ત થશે. બધાના જે જે સંતાનો થયા એની વ્યાખ્યા કરી, અગ્નિના સાથે સ્વાહાને પરણાવી છે, સ્વધાને પિતૃ સાથે પરણાવી, અને સૌથી 16 દીકરીઓમાં નાની દીકરી એટલે સતી. આ સતીના વિવાહ મહાદેવજીની સાથે કર્યા હતા, અને આ મહાદેવજી સાથે વિવાહ થયા ને, પણ એમાં એક સૌથી મોટો વાંધો આવ્યો કે સતીને અને મહાદેવજીને ભળતું બહુ, બેને પ્રેમ પણ ખૂબ હતો, પણ દક્ષના અને શંકરના વેરના કારણે એની દીકરીએ એના બાપના ઘરે પોતાના શરીરનો ત્યાગ કર્યો. વિદુરજીએ પૂછ્યું, એક મિનિટ, ત્યાગ કરવો હોય તો દીકરીના સસરાના ઘરે બળીને મરવી જોઈએ, પણ સતીએ શા માટે પોતાના પિતાના ઘરે દેહ છોડ્યો અને મારા શંકર કોઈ સાથે વેર કરે? અરે એ તો શાંત મૂર્તિ છે, આત્મારામમાં રમવા વાળા છે, મારા મહાદેવજી કોઈ સાથે વેર ન કરે. કસ્તમ ચરાચર ગુરુમ નિર્વેરમ શાંત વિગ્રહમ આત્મારામમ કથમ વેષ્ટિ જગતો દૈવતમ. મારો મહાદેવ, મારા પરમાત્મા તો આત્મારામમાં રમવા વાળા છે, નિર્વેરમ, કોઈ સાથે વેર ન રાખે, શાંતિની મૂર્તિ છે, એ શેનો વેર રાખે? કહ્યું કે એક વખત પ્રયાગમાં યજ્ઞ થયો, અને યજ્ઞ પછી વિશ્વ સૃજા નામનું સત્ર હતું, મોટી સભા હતી, અને સભામાં બધા લોકોને લઈ જવાના હતા, કારણ કે આજે દક્ષ હતો ને બ્રહ્માજીનો દીકરો, એ પ્રજાપતિ બનવાનો હતો, બધાનો અધ્યક્ષ, સૌથી મોટો ચીફ બનવાનો હતો. હવે અધ્યક્ષ બનવો તો બનાવવાનો હતો, એટલે બ્રહ્માજીને થયું કે મારા દીકરાની સભામાં માણસોની સંખ્યા હોવી જોઈએ, અને માણસોની સંખ્યા હોય તો જ કોઈ સભામાં આનંદ આવે. અત્યારે આ એટલું બધું ભરેલો પંડાલ જોઈએ તો કોઈ પણ વક્તા હોય, કોઈ પણ શ્રોતા હોય, કોઈ બહારનો આવેલો વ્યક્તિ હોય તો એનું હૃદય એકદમ પુલકિત થઈ જાય કે ઓહો એટલા બધા લોકો. એમ મારે પણ સભામાં માણસોને ભેગા કરવા પડશે, જે ભેગા આવે ને બ્રહ્માજી કે હાલો ની ભાઈ, આજે મારા દીકરાનો અધ્યક્ષ બનવાનો મોકો છે, એમાં તમે બેસો. એમ થતાં થતાં ભગવાન ભોળાનાથ પાસે આવ્યા, અને ભોળાનાથ તો બસ એક જ કામ કરતા હતા, હાથમાં માળા લઈને રામ 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 રામ, અને ભગવાનનું કાર્ય પણ એક જ છે ભોળાનાથનું, સતત રામ રામ બોલે છે, કારણ કે શંભુના હૃદયમાં રામ સિવાય બીજું કાંઈ નથી. અહીંયા તો અમે મંગલાચરણની ધૂન બદલાવી નાખી, બાકી અમે રામને સ્મરણ કરીને બોલીએ, કારણ કે ઈશરા સો પરમેશ્વરા ઈશરદાને એવું કહે છે હરિરસ લખવાવાળા, કે રામ નામ બિના વાણી, રામ નામ બિના કથા, રામ નામ બિના શબ્દા, તે શબ્દા અકારતા,
રામ નામ વિનાની વાણી, રામ નામ વિનાના શબ્દો ને રામ નામ વિનાની કથા એ બધી નિરર્થક છે. રામનું નામ લ્યો એ સાચું, એટલે તો ભોળાનાથ સતત ને સતત બે જ કામ કરે, જપસ્ત્રાંત ચરે ધ્યાનમ. જપમાંથી જો થાકી જાય તો ધ્યાનમાં બેસી જાય ને, ધ્યાનમાંથી થાકી જાય ને તો જપમાં બેસી જાય ને, આ બેયમાંથી શાંતિ મેળવવી તો કથા સાંભળી. કથા સાંભળવીને એ તમે જ્યારે ધ્યાનમાં હોય ત્યારે તમે તમારા મનને એમાં જોડી રાખો, પણ તમારી આંખ ખુલે ત્યારે મનને ક્યાં જોડવું, ત્યારે કથા હોય તો જ મનને તમે ભગવાન સાથે જોડી શકો. કથા ભગવાન સાથે જોડી રાખવા માટેનું સૌથી મોટું સાધન છે. અને આ શંભુ તો સતત એક જ જપ કરતા હતા, રામ રામ રામ. બહુ સમુદ્ર સુખદ નામ દિવ્ય રામ નામ, સમુદ્ર સુખદ નામ દિવ્ય રામ નામ, શંભુ હૃદય સદા જપત એક રામ નામ, રામ નામ દેતા હૈ સબકો આરામ, ક્લબ આપકા હાર્દિક સ્વાગત કરતા હૈ. શનિ નો પહાડ સામસામે ટકરાય, આ બે સામસામે ટકરાય, ફેફસાની તકલીફ હોય તો મટી જાય, ફેફસા પણ ન દુખે એના માટે. ગાંધીનગર અવાજ સંભળાવો જોઈએ. જેને આમ બહુ હોય, બહુ શરીર મોટું હોય, ઉતરતું ન હોય જીમમાં જવાથી, આ જ્યારથી સીમ બંધ થઈ ત્યારથી જીમ ચાલુ થાય. જીમમાં નેદવા ન જાય એટલે પછી જીમમાં જવું પડે. જેને જીમમાં ન જવું એના માટે શરીર આમ થઈ ગયું હોય તો આવી રીતે તાલી પાડવાથી તમારી અંદરનું કોલેસ્ટ્રોલ પણ ઘટી જાય. પરમ ઇષ્ટ મંત્ર રામ નામ,
મુક્ત કર એક રામ નામ મહાદેવજીને કહ્યું કે તમારે તો અહીં પણ ભજન કરવું છે, મારા દીકરાની સભામાં આવીને ભજન કરજો, મારા દીકરાની સભાનું મહત્વ વધી જશે. મહાદેવજીને આગ્રહ કર્યો કે અહીંયા પણ જપ કરવો, ત્યાં પણ જપ કરો. મહાદેવજી તો માળા લઈને પહોંચી ગયા ત્યાં, અને દક્ષ હતો, એ દક્ષ આવવામાં મોડું કર્યું. એણે સમય હશે 3 વાગ્યાનો, પણ જેટલા મોટા મોટા કલાકારો છે ને એ બધા મોડા જ આવતા હોય. કલાકારો, અમુક કથાકારો, એમ થાય કે થોડાક માણસો ભેગા થઈ જાય પછી જાય. ક્યારેક ક્યારેક મને એવું લાગે હું જ થોડોક એડવાન્સ છું કે 5 મિનિટ પહેલાં આવી જાઉં. 3 વાગવાના હોય, શ્રોતા હોય કે ન હોય, પણ હું આવી જાઉં. 3 માં 5 હોય ત્યાં હું અહીંયા હોય, અને પછી અહીંયા આવીને માળા કરું. એ 3 વાગે બરાબર તમે જોજો, 3 વાગે 2 કાંટા ભેગા થાય ત્યારે અહીંયાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય ચાલુ થાય. આ મારો પરબ્રહ્મ પરમાત્મા મારો માલિક છે, માલિક પાસે એના સેવકે મોડું ન આવવું જોઈએ. એટલે એ ભાવથી બધા મોટી મોટી સભામાં બધા ભેગા થઈ જાય, પછી મોડા મોડા બધા આવતા હોય. દક્ષ તો બહુ મોડો આવ્યો કે બધા ભેગા થઈ જાય પછી આવું. દક્ષ જ્યારે આવ્યો ત્યારે મહાદેવજી માળાના ધ્યાનમાં હતા, બધા ઊભા થઈ ગયા, અને સભાનો અધ્યક્ષ આવે એટલે ઊભું થઈ જવું પડે. સભાના અધ્યક્ષ આવે ને ત્યારે આખી સભાને ઊભું થવું પડે. પ્રધાનમંત્રી આવે તો બીજા નેતાએ ઊભા થઈ જવું પડે. ટીચર આવે તો વિદ્યાર્થી ઊભા થઈ જાય, ગુડ મોર્નિંગ ટીચર એમ. સભાના અધ્યક્ષ આવે ને, કથાના વક્તા આવે ત્યારે પણ શ્રોતાઓ ઊભા થઈ ને એને સન્માન આપવું જોઈએ. આ કથાના વક્તાને નહીં પણ વ્યાસજીને સન્માન આપીએ એવો ભાવ છે, ત્યાં વ્યાસજીને સન્માન આપવાની ભાવના છે. ઊભું થઈ જવું જોઈએ, પણ 2 લોકો ઊભા નથી, એક બ્રહ્માજી નથી, કે આ તો મારો દીકરો છે, ઊભો શું થાવ. અને એક ભાવના એવી થઈ, આ ધ્યાનમાં બેઠા હતા મહાદેવજી, જેવા દક્ષ ઉપર ચડ્યા અને ઉપર ચડ્યા ને એને જોયું, ઓહો આ 2 લોકો બેઠા, એક જોયું કે એક તો મારા બાપા છે, મારા પિતા છે, એટલે એક તો હું એ નહીં કરું, પણ બીજું એને વાત કરી કે આ તો મારો જમાય છે ને ઊભો ન થાય. તમને 10 લોકો પગે લાગે એનો તમને આનંદ ન હોય, પણ એક તમને પગે ન લાગે ને એનું તમને દુઃખે હોય. 10 લોકો પગે લાગે ને એમાંથી એક ન લાગે ને તો તમારું મોઢું ચડી જાય. એટલે મન તો કોઈ એમ પગે લાગવા હોય પહેલાં જ હું એના હાથ પકડી લઉં કે ભાઈ જય શ્રી કૃષ્ણ, મારે તને નમાવવો નથી, નમાવવો એટલે તારું નીચું થાય એવું મને જરાય પસંદ નથી. તું મને જય શ્રી કૃષ્ણ કહી દે, હું એમાં રાજી રહી જાય. મને પણ તું બોલાવીશ એનું પુણ્ય તને મળશે. તું જય શ્રી કૃષ્ણ સામેથી ભાઈ મને બોલ તો હું પણ જય શ્રી કૃષ્ણ બોલીશ, એ બોલીશ તો પુણ્ય તને મળશે. એટલે ક્યારેક ક્યારેક બધા પગે લાગતા હોય, ક્યારેક ન લાગે તો ઈગો ઘવાયો. એટલે એમ આ બેઠા રહી, મારો જમાઈ મને માન ન આપે ને ઊભો થયા દક્ષ, ઊભા થઈને ગાળો આપી છે. મહાદેવજીને કેવા કેવા શબ્દો કીધા, પ્રેત વાસે શું ઘોરે શું, આ પ્રેત ભેગો રહેવા વાળો છે. અરે ભૂત પ્રેત ભૂત ગણેર વૃત, એના ગણો પણ કેવા છે બધા, બધા ભૂત પ્રેત તો એના ગણો છે. કાનની અંદર વીછી પહેરે, ગળામાં સર્પ પહેરે, ખોપરીની માળા પહેરે, આખા શરીરમાં ભસ્મ લગાડે, અટંતી જ્યાં ત્યાં રખડતો હોય, ઉન્મત્ત એ ગાંડો છે, ગાંડાની જેમ ફરે. ખાલી એમ નહીં, નગ્ન એક પણ વસ્ત્ર પહેરવાનું નથી. વ્યુક્ત કેશ, જેના વાળ વિખરાયેલા છે, વિખરાયેલા વાળ અસંસ્કારનું નિશાન છે, અસંસ્કારી છે આ. હસન વારુદની હસે કે રડે એ ખબર નથી. આ દુષ્ટ છે, આ પાપી છે, આ ઉદ્દંડ છે. આજથી હું તમારો સભાપતિ છું. તો બધાએ કીધું હા, તો આજથી મહાદેવને કોઈ પણ યજ્ઞમાં નહીં, કોઈ સભામાં નહીં, સારા કામમાં જે મહાદેવને બોલાવશે ત્યાં અમારા કોઈ દેવતાઓ જશે નહીં, અમારો હુકમ છે. જાહેરમાં કહી દીધું, આ તો મારા પિતાજીના કહેવા ઉપર મેં આની સાથે લગ્ન કર્યા મારી દીકરીના. મારી દીકરી કેવી, જ્યારે એનું પાણી ગ્રહણ કર્યું, મારી દીકરી તો એકદમ મૃગાશા વાક્ષ્યા છે. મારી સૌથી મોટી ભૂલ થઈ છે, ગૃહિત્વા મૃગશા વાક્ષ્યા પાણીમ મરકટ લોચનઃ પ્રત્યુત્થાના વિદાર્દોહ વાચાપ્યકૃત નોચિતમ. મારી સૌથી મોટી ભૂલ છે
કે મૃગાશા વાક્ષ્યા મારી દીકરી છે, એ હરણના નાના એવા બચ્ચા હોય ને, હરણના નાના બચ્ચાની આંખ હોય એવી આંખવાળી મારી દીકરી, અને આ મરકટ લોચન, મરકટ એટલે વાંદરા, વાંદરાની આંખ જેવો આંખવાળો મરકટ લોચન, ગૃહિત્વા મૃગશા વાક્ષ્યા મારી હરણના બચ્ચા જેવી, નાના બચ્ચાની આંખો એના જેવી મારી દીકરી, એનું પાણી એનો હાથ આ મરકટ લોચને ગ્રહણ કર્યો છે. મારી ભૂલ થઈ છે કે મારા પિતાજીના કહેવા ઉપર મેં મારી સૌથી વાલી દીકરી, દીકરા જેવી દીકરી મેં આને આપી છે. ગુસ્સે થઈ ગયો. આજ પછી કહું છું, સહભાગમ ન લભતામ દેવેર દેવ ગણા અધમઃ. આ અધમને કોઈ પણ ભાગ ન આપે. મહાદેવજી નું અપમાન થઈ ગયું, આખી સભા ધ્રુજી ઉઠી. પણ મરકટ લોચન કહે ત્યારે મને કહેવાની ઈચ્છા થાય કે શ્રીધર સ્વામીજી કહે, મરકટ લોચન એટલે વાંદરા જેવી આંખવાળો નહીં, મરકટાન મરકટ તુલ્યાન લોચતે કૃપયા પશ્યતિ ઇતિ મરકટ લોચનઃ. માંકડા જેવી જેની આંખો છે, જે માંકડા જેવા જે લોકો છે, જેની વૃત્તિ વાંદરા જેવી ચંચળ છે, અને એની ઉપર પણ કૃપા કરે ને એને મરકટ લોચન કહેવાય. આ મહાદેવ તો દરેકની ઉપર કૃપા કરે. પાપીમાં પાપીને, અરે રાક્ષસોને વરદાન આપ્યા, એ જ એને ભસ્માસુર એને જ મારવા દોડ્યો તો એને વરદાન આપ્યું. મહાદેવ તો એટલો દયાળુ છે. વાંદરા જેવી ચંચળ વૃત્તિવાળા લોકો ઉપર પણ કૃપા દ્રષ્ટિ રાખે, કૃપા જેવી આંખ રાખે, એને મરકટ લોચન કહેવાય. આખી સભા ધગધગી ગઈ, અને જેવું અપમાન થયું એવામાં ઉભા થઈ ગયા નંદી. ધ્યાન રાખજે દક્ષ, મારા મહાદેવ વિશે એક પણ શબ્દ બોલતો નહીં. જે મુખથી મારા મહાદેવની નિંદા કરે છે એ તારું મુખ તત્વ જ્ઞાન વિનાનું થઈ જાય, એ મુખ તારું પડી જાય. ભયંકર ઝઘડો થઈ ગયો. કહ્યું કે હે ભૂદેવો, તમે તો બ્રાહ્મણો છો, બ્રાહ્મણોનો તો ઈષ્ટ કહેવાય મહાદેવ, અને તમે મહાદેવનું અપમાન થાય, મહાદેવની નિંદા થાય તમે સાંભળો છો? ભગે તો આંખ કાઢી દીધી જરૂર છે, બહુ માળા લઈને જઈ તો. તમે ભગવાનની માળા લ્યો ને, સૌથી પહેલા દુશ્મન તમારા નજીકના લોકો થાય, કે આ બહુ ભગત બની નીકળ્યો તો. એટલે ભગે આંખ કાઢી કે બહુ માળા લઈને ફરતો તો, પુખાએ દાંત કાઢ્યા ભગવાનની નિંદામાં, ભૃગુએ દાઢી અને મૂછ ઉપર હાથ ફેર્યો કે જરૂર છે આની. આખું વાતાવરણ તંગ બની ગયું. કહ્યું કે બ્રાહ્મણો હું તમને શ્રાપ આપું છું. નંદીએ કહ્યું કે તમે ખાલી ભિક્ષાવૃત્તિ કરતા બધામાં ફરશો, ફક્ત ને ફક્ત વિદ્યા પ્રાપ્ત કરશો તો પેટ ભરવા માટે તમને જમવાનો કોઈ શુદ્ધતાનો ભાવ રહેશે નહીં. સર્વ ભક્ષા દ્વિજા વૃત્તિ ઋત વિદ્યા તપોવ્રતાઃ વિત્ત દેહે ઇન્દ્રિયા રામા યાચકા વિચરંત્વિહ. બ્રાહ્મણોમાંથી ભૃગુ ઉભા થયા કે તું અમને શ્રાપ આપે, અમે તને શ્રાપ આપીએ. જેટલા શિવના ભક્તો છે પાખંડી નાસ્તે ભવંતુ, બધા પાખંડી થઈ જાય. સામ સામે શ્રાપો થયા અને મહાદેવજી આંખ ખોલી છે. મહાદેવજી આંખ ખોલીને આ ઝઘડાનું પરિણામ જોયું એટલે મહાદેવજી હાથ પકડો, નંદી બોલ નહીં, નંદીને લઈ ગયા. નંદી કહે, ભગવાન તમને યજ્ઞથી બહાર કાઢી મૂક્યા, તમને યજ્ઞથી બહિષ્કૃત કરવામાં આવ્યા. ભગવાને બહાર જઈને કીધું, નંદી હું જ યજ્ઞ છું, યજ્ઞ કરતા હું છું, યજ્ઞ ભોગતા હું છું, હું જ બધું હોય તો મને બહિષ્કૃત ક્યાંથી કરવામાં આવે, તું નહીં સમજી શકીશ. મહાદેવજી લઈ ગયા કૈલાસ પર્વત ઉપર, કૈલાસના ઉત્તંગ શિખર ઉપર મહાદેવજી સમાધિમાં બેસી ગયા કે આ વાત સતીને નહીં જણાવું, કદાચ સતીને કહીશ તો એને પક્ષ કયો લેવો એ ખબર નહીં પડે, મારા પતિનો પક્ષ લઉં કે મારા પિતાનો પક્ષ લઉં. મહાદેવજી સમાધિમાં બેસી ગયા, વર્ષો સુધી સમાધિમાં બેઠા, અને પછી મહાદેવની આંખ સમાધિમાંથી ખુલી. હજી સતી કંઈ બોલે કે કંઈ વાર્તાલાપ થાય ને કંઈ વાર્તાલાપ કરવો, એ પહેલાં તો સંદેશો આવી ગયો કે કથા છે ભગવાનની દક્ષિણ ભારતમાં. અને દક્ષિણ ભારતમાં જે કથાની વાત સાંભળી, આ મહાદેવ કેટલા કથાના શોખીન હશે. એ હતા કૈલાસના ઉત્તર દિશામાં, ત્યાંથી દક્ષિણમાં આવ્યા છે કથા સાંભળવા. અને કથા સાંભળવા માટે મહાદેવજી સતીની સાથે આવ્યા છે, અને કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા છે, અગસ્યના આશ્રમમાં આવ્યા. જે કુંભજના આશ્રમમાં આવ્યા, કુંભજ કથા કરી રહ્યા હતા અને મહાદેવજીને સતી પધાર્યા. આમ જોયું કે આવે છે મહાદેવજીની સતી છે. કુંભજ ઋષિએ કથાનો ક્રમ તોડી નાખ્યો, બંધ કરી કથાની પોથી, એણે વ્યાસપીઠથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને મહાદેવજીને દંડવત કર્યા. આમ તો મહાદેવજી કથામાં આવ્યા એણે ભંગ કર્યો છે નિયમ, વ્યાસો છિષ્ટમ જગત સર્વમ, વ્યાસથી મોટું કોઈ નથી. પણ નીચે ઉતરીને મહાદેવ સાક્ષાત અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો હોય તો પગે લાગ્યા, પગે લાગ્યા નહીં, અર્ઘ્ય આપ્યું, ઉપાદ્ય આપ્યું, પૂજન કર્યું. મહાદેવજીનો પગ ધોયો અને સતીનો પગ ધોયો અને માથે ચરણામૃત ચડાવ્યું, અને ચરણામૃત ચડાવ્યું ને પૂજા કરી કહ્યું કે ધન્ય છે મહાદેવજી, આજ હું પવિત્ર થઈ ગયો, મારી કથામાં આપ પધાર્યા છો. કથાની અંદર કોઈ વિશેષ વ્યક્તિ આવે, કોઈ કથાકાર આવે, કોઈ સાધુ સંત આવે, કોઈ બ્રહ્મચારી આવે,
એ આવે ત્યારે કથાની સફળતા ગણવી, અને એ સફળતા આવી ત્યારે સમજવાનું કે એવો કોઈ યોગ્ય વ્યક્તિ કથાને સમજી શકતો હોય. અને જેવા જ આવ્યા છે, મહાદેવજીની ખૂબ વિનંતી કરી કે આપ બિરાજો, આપ કથા સંભળાવો. કહ્યું કે નહીં, હું કથા સાંભળવા આવ્યો, આપ બિરાજો મહાદેવજી. કે અને શંકા જાગી છે માં સતીની, જે મારા પતિનો પગ ધોઈને પીવે. શ્રોતાની વાહ વાહ કરી કથાકારમાં શું હોય, કથાકાર પ્રત્યે એક વખત તમને શ્રદ્ધા ઉડી જાય તો તમને કથામાં શ્રદ્ધા જાગે જ નહીં. કથા એવા વક્તા પાસે કરાવી જેમાં તમને શ્રદ્ધા હોય, એ વિદ્વાન હોય કે ન હોય, પણ તમને જેમાં શ્રદ્ધા હોય એવા વક્તા પાસે જ કથા કરાવી. એક વખત કથાકાર પ્રત્યેની શ્રદ્ધા તૂટી જાય પછી કથામાં શ્રદ્ધા બેસે જ નહીં. અને કથામાં કથાકાર પ્રત્યે શ્રદ્ધા જાગવી જોઈએ. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજને યાદ કરવા પડે. આ ગામડાઓમાં ઘરે ઘરમાં કથા વંચાતી પાટલા પારાયણ, આવી રીતે ડૂમ મંડપમાં ને જાહેરમાં કથા કોઈ લઈ આવ્યું તો પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ છે એ જાહેરમાં કથા લઈ આવ્યા. અને સાહેબ, એનું જીવન કેવું કહેવાય? એનું જીવન એટલું બધું કે જ્યારે એની પત્નીનું અવસાન થઈ ગયું અને ગોદાવરીમાં એના અસ્થિ વિસર્જન કરવા માટે ગયા ડોંગરેજી મહારાજ, અને એના અસ્થિ વિસર્જન કરતા હતા ને ત્યારે બ્રાહ્મણો બધા આવી ગયા કે ગોદાવરીના કાંઠા ઉપર બધા તીર્થના પુરોહિતો કે ડોંગરેજી મહારાજ આવ્યા, ડોંગરેજી મહારાજ એ વિધિ હું કરાવી દઉં. એક કે હું બધા બ્રાહ્મણો ભેગા રહીને મંત્રો બોલવા માંડ્યા. અને ડોંગરેજી મહારાજે એની પહેલાં જ જ્યારે એને પત્નીનું દેહાવસાન થયું ત્યારે કથા વાંચતા હતા મુંબઈમાં, કોઈ કાનમાં આવીને કહ્યું કે તમારા પત્નીએ શરીર છોડી દીધું છે. એક મિનિટ માટે આંસુ પડી ગયા ને પાછી કથાનો દોર એણે ચાલુ રાખ્યો. એણે એ સમયમાં 1 કરોડથી ઉપર પૈસા મુંબઈની હોસ્પિટલ માટે ભેગા કરી દીધા હતા કથાના માધ્યમથી. એ ડોંગરેજી મહારાજ જે બીજા માટે 1 કરોડ 1.5 કરોડ ભેગા કરી દેતા હોય, ડોંગરેજી મહારાજ પાસે પોતાની પત્નીના અસ્થિ વિસર્જન કરવા સમયે બ્રાહ્મણોને દેવા માટે દક્ષિણા નહોતી. વિચારો આ કેવો મહાપુરુષ હશે. 1 કોડી પૈસો જેને ભેગો કર્યો, છેલ્લે એની પત્નીનું મંગલસૂત્ર વેચી અને કહ્યું કે બધા બ્રાહ્મણોને દક્ષિણા આપો. જેને 1 કોડી ભેગી નહોતી કરી, વ્યવસાય બનાવ્યો જ નહોતો, નો પેકેજ, પેકેજની કોઈ યોજના જ નહોતી કે એટલા પૈસા લઈશ. અમારે શાસ્ત્રીજી ઉપર વારંવાર ફોન આવે, લગભગ આ છે આ 3જો દિવસ છે લાઈવનો, લગભગ 100થી વધારે ફોનો આવી ગયા કે અમારે કથા કરાવી છે, શાસ્ત્રીજી પૈસા કેટલા લે છે? અમારે શાસ્ત્રીજીએ કે ભાઈ એમને મહાદેવભાઈને મેં 100 રૂપિયાની કવર લઈને હું વ્યાસપીઠથી નીચે ઉતરી ગયો છું. 1 રૂપિયો લીધા વિના પણ વ્યાસપીઠથી મને એવું મનમાં થઈ જાય કે નથી લેવું અહીંયાથી. આ કોઈ ધંધા માટે નીકળ્યા નથી અમે કે ધંધો કરીને પૈસા કમાઈએ. આજે પણ નોકરી કરવી તો સારી નોકરી કરી શકીએ. આ પૈસા કમાવા માટે આ કથા અમારો વ્યવસાય નથી, કથા અમારું વ્યસન છે. કથા અમારા કમાવાનું સાધન નહીં, કથા અમારી સાધના છે. અમે ક્યારેક ક્યારેક કહેતા હોય તો બસ ખાલી સંગીતવાળા લોકોનું કહી દઈએ, બાકી અમારા બ્રાહ્મણોને પણ કહેવાની મનાય. કદાચ ને એના કવરમાં એ 101 યજમાન પેક કરીને આપે તો માથે ચડાવી લેવાનું. એ તમારી અપૂરતી હશે, એ પૂરતી મારી જવાબદારી છે. બાકી એક પણ વ્યક્તિ જ્યારે પણ કથાનું મૂલ્ય થશે ને, અને ભગવાને જે ધારેલું હશે એ આપણા ભાગ્યમાં હશે, અને ન ધારેલું હોય તો એ ન ધારેલું હોય તો અમે ભગવાનની સેવા કરવા માટે નીકળ્યા છે. અને પૈસા માટે જો ગણતરી કરીને પૈસા ગણીને ખીચામાં રાખીએ તો અત્યારે મારા ઘરે બંગલો હોય, હજી પણ હું દેશી નડિયામાં રહું છું જ્યાં વાંકું વળીને અંદર આવવું પડે. હજી પણ ગામડામાં રહું છું ને હજી પણ સાદાઈ રીતે જ જીવન જીવું છે. ને હમણાં જ જામનગરની કથાવાળા લોકો આવ્યા, કહ્યું કે દાદા આવતા રહ્યો, તમને ફ્લેટ બ્લેટ તમને જામનગરમાં આપીએ, તમે ત્યાં આવો. મેં કીધું મારું ગામ મારા માટે મારી જન્નત છે, મારું સ્વર્ગ છે, આ મારા માટે સર્વસ્વ છે. એક બીજા અર્થમાં કરી એ વાત સાચી છે, બાકી પૈસાની બાબતથી કથા કરતા જ નથી. કોઈને એમ થાય કે પછી મોઢા બગાડે આમ તેમ. ને હમણાં જ મારી કથા જ્યાં લોજમાં હતી, બાપુ મને કહે કે હું કોઈ પણ ભોગે કવર આપીશ. એક સાધુએ 10 લાખની લોન ઉપાડીને કથા કરી હતી. મને અંદરથી સમજ્યું કે આણે લોન ઉપાડીને કથા કરી. મને દ્વારિકાવાળાએ કીધું કે તારે દક્ષિણા લેવાની નથી બાપુ, કે હું દઈશ. ને બાપુને મેં તમે નહીં દો તો હું રાજી થાવ. અને હું આનંદથી રાજી થતા હતા એમને ઉતરી ગયો, બાપુના ઘરે પણ પાછો નથી ગયો. બાપુ કીધું ઘરે આવજો, કારણ કે કથા કોઈ કમાવા માટે નથી. એટલે ઘણા લોકોના ફોન આવે કે નહીં નહીં એવું નહીં હોય, પછી પાછળથી કહે કે આટલા રૂપિયા આપો ને પછી પાછળથી મોઢું બગાડે. એ મોઢું બગાડવાવાળામાં મહાદેવ પ્રસાદ મહેતાનું નામ નથી. એ તમારે નોંધ કરી લેવી, ક્યારેક પરીક્ષા કરવી હોય તે કરી લેવી. કારણ કે અમે ઘણી બધી કથાઓમાં ક્યાંથી એમ લાગે કે દ્રવ્ય લેવું નથી એટલે ન જ લઈએ. અને ભગવાનની કૃપાથી રોટલો ને શાક ખાતા રહીએ એ ભગવાનની કૃપા જ કહેવાય. આઠે પોર આનંદ તમે એટલા બધા શાંતિપૂર્વકથી સાંભળો ને આ સૌથી મોટી દક્ષિણા છે. તમે પ્રેમપૂર્વકથી સાંભળો, આનાથી મોટું કંઈ છે નહીં. અને આ રીતે બ્રાહ્મણોને શ્રાપ આપ્યો ને બ્રાહ્મણોએ જેવી જ પૂજા કરી એટલે સતીને અંદરથી શંકા જાગી કે આ કોઈ દિવસ
સારો વક્તા હોય જ નહીં, અને કથાકાર પ્રત્યે શ્રદ્ધા ન જાગે ને એટલે કથામાં શ્રદ્ધા ન જાગે, આખી કથામાં ધ્યાન ન રહ્યું. કથામાં જય જય કાર બોલી ગયો ત્યારે ખબર પડી કે કથા તો પૂરી થઈ ગઈ, અને જ્યારે સતી અને મહા